दिल्ली में एक दंपति रोड की बाजू में डाबू चलावतु हतु, परंतु लॉकडाउन में बधुं ज बंद करवामां आवता गरीब वृद्ध दंपति की हालत कफोड़ी बनी गई। लॉकडाउन बाद पण लोको सतत ढाबा पर जमवानुं टाळता हता। जो कि सोशल मीडिया में वृद्ध दंपति की आर्थिक तंगी नो वायरल वीडियो बॉलीवुड की गलियों सुधी पहुंची गयो। बस अभिनेता अने अभिनेत्रीए पोताना फैन्स ने विनंती करता आजे बाबा का ढाबा पर जमवा माटे सतत लाइन लागी रही छे, तो लोको हजु पण सतत डोनेशन करी रह्या छे। લોકડાઉને લોક કરી નાખી તિજોરી, આર્થિક તંગીનો સામનો કરી રહ્યું હતું દંપતી। બોલિવૂડની ગલીઓમાં સોશિયલ મીડિયાની ગુંજ, કલાકારોનો અવાજ લાવ્યો રંગ। દિલ્હીના માલવીય નગરમાં બાબા કા ઢાબા ચલાવે છે 80 વર્ષીય વૃદ્ધ દંપતી। પોતાની સ્થિતિ અંગે વાત કરતા કરતા વિડીયોમાં વૃદ્ધ રડી પડે છે। લોકડાઉન તથા ચેપને કારણે તેમના ઢાબામાં લોકો જમવા આવતા નથી અને તેથી જ તેમને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। બસ સોશિયલ મીડિયામાં આ વિડીયો સ્વાદ ઓફિશિયલ યુટ્યુબ ચેનલનો હતો। આ વિડીયોની એક ક્લિપ વસુંધરા શર્મા નામની ટ્વિટર યુઝરે શેર કરી અને ટ્વિટર પર દાન અને મદદનું ઘોડાપૂર આવ્યું। સુનિલ શેટ્ટી, રવિના ટંડન અને સોનમ કપૂરે કર્યું ટ્વીટ। 80 વર્ષીય કાંતા પ્રસાદ તથા તેમના પત્ની બદામી દેવી રોજ સવારે 6:30 વાગે ભોજન બનાવવાની શરૂઆત કરે છે। તેઓ 9:30 સુધીમાં ભોજન તૈયાર કરી લે છે। તેઓ દાળ ભાત શાક તથા પરાઠા બનાવે છે। તેઓ અંદાજે 30-50 પ્લેટ તૈયાર કરે છે। વિડીયોમાં કાંતા પ્રસાદના ચહેરા પર માસ્ક લટકાવેલો છે અને તેઓ ચમચાથી મટર પનીર શાક હલાવે છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કેટલી કમાણી કરે છે તો તેઓ ભાંગી પડ્યા હતા અને કહ્યું હતું કે તેમણે 10 રૂપિયાની કમાણી કરી છે। જોકે બોલિવૂડના સુનિલ શેટ્ટી, રવિના ટંડન અને સોનમ કપૂરે પણ મદદ માટે લોકોને વિનંતી કરી અને આજે ઘણા લોકોએ તેમને મદદ કરી છે। આપ પાર્ટીના સોમનાથ ભારતીએ કરી મદદ, દિલ્હીવાસીઓ દિલ ખોલીને કર્યું ભોજન। આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ બાબા કા ઢાબાને જરૂરી સામાન આપ્યો હતો। આ ઉપરાંત આ જગ્યાએ ઘણા લોકો જમવા માટે ઉમટી પડ્યા છે। કાંતા પ્રસાદે કહ્યું હતું કે કોવિડ-19ને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન કોઈ વેચાણ થયું ન હતું। જો કે હવે એવું લાગે છે કે આખું ભારત અમારી સાથે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।